હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 12 વિદ્યુત તથા પરિપથ. એનો પહેલો પાઠ આપણે જોઈ ગયા, આજે આપણે બીજો પાઠ જોઈશું. તો એમાં આપણે શું જોયું હતું? વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ એટલે શું? કે વિદ્યુત પ્રવાહના વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહ જે વહે છે એ સળંગ માર્ગને શું કહે છે? વિદ્યુત પરિપથ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, આ છે વિદ્યુત કોષ. પાર્ટ 1 માં આપણે વિદ્યુત કોષ અને બલ્બ વિશે ભણી ગયા. આ જે છે એ છે આપણો વિદ્યુત કોષ અને આ છે બલ્બ છે. વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. આ જે છે આપણો સાદો વિદ્યુત પરિપથ છે. તો વિદ્યુત કોષના બંને છેડા વાયર મારફતે સાથે જોડવાથી તૈયાર થતો પરિપથ છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવામાં આવે છે. એક વિદ્યુત કોષ અને બે વાયર અને એક બલ્બ ઉપયોગમાં લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. વિદ્યુત કોષનો આ છે ધન ધ્રુવ અને આ છે એનો ઋણ ધ્રુવ, અને બલ્બમાં આ એનો માઇનસ ઋણ ધ્રુવ છે અને આ છે ધન ધ્રુવ. તો આ વાયર અહીંયા જોડવાથી બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે, આથી બલ્બ પ્રકાશિત થતો નથી. ધારો કે અહીંથી આપણે વાયર છૂટો કરી દઈએ તો બલ્બ પ્રકાશિત થતો નથી. પછી આપણે જોયું હતું વિદ્યુત સુવાહક પદાર્થ. વિદ્યુત સુવાહક પદાર્થ એટલે શું? વિદ્યુત સુવાહક પદાર્થ એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને વિદ્યુત સુવાહક કહે છે, અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી તેને આપણે વિદ્યુત અવાહક પદાર્થો કહીએ છીએ. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, આ છે આપણો વિદ્યુત કોષ બલ્બ, અને આ જે છે એ પ્લાસ્ટિકનું ટેસ્ટર છે. તો વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ એ ટેસ્ટરમાંથી સીધો બલ્બ સાથે જોડવામાં આવ્યો છે, અને બલ્બને આ વિદ્યુત કોષ સાથે જોડવામાં આવ્યો છે. પરંતુ વિદ્યુત કોષમાંથી નીકળતો જે વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંથી પસાર થતો નથી. કેમ પસાર થતો નથી? કારણ કે આ જે છે એ પ્લાસ્ટિકનું ટેસ્ટર છે. એ માટે વિદ્યુત કોષ કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત કોષમાંથી પસાર થઈ શકતો નથી, એટલા માટે અહીં બલ્બ પ્રકાશિત થતો નથી. આ જે છે એ વિદ્યુત અવાહકનું ઉદાહરણ છે. ફરી બીજું જોઈએ તો આ જે વિદ્યુત કોષ બલ્બ અને આ જે પિન જે છે લોખંડ, અહીંયા જે છે એ લોખંડનું છે અને અહીંયા ઘડી આ સેફ્ટી પિન છે. તો અહીંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહમાંથી એક વાયર વિદ્યુત કોષ સાથે એક વાયર જોડેલો છે, અને અહીંથી પણ બલ્બ સુધી એક વાયર જોડેલો છે. તો વિદ્યુત કોષમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ અહીંથી પસાર થઈને અહીં સુધી પહોંચે છે, અને આના લીધે આ બલ્બ પ્રકાશિત થાય છે. આવું કેમ? કારણ કે આ જે પિન છે, આ જે સેફ્ટી પિન જે છે એ વિદ્યુતનું સુવાહક છે, એટલા માટે અહીંથી આવતો વિદ્યુત પ્રવાહના લીધે બલ્બ પ્રકાશિત થાય છે. આ પરથી આપણને વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત અવાહકનો આપણને ખ્યાલ આવે છે. આજના માટે ફક્ત આટલું જ, અને આપણો પાઠ પણ અહીંયા પૂરો થાય છે. વિદ્યુત પરિપથ, વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની સાથે અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. થેન્ક યુ.